नमस्कार विद्यार्थी मित्रों, हूं दर्शन ओसरिया फरी एक बार श्री अक्षर देशमुख द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चरमां सर्वનું સ્વાગત છે. મિત્રો, આપણે ગણિતનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર 14 આંકડા શાસ્ત્રમાં આપણે અમુક દાખલા જોઈ ગયા. ક્યા દાખલા જોઈ ગયા એ બધું યાદ કરી લઈએ એકવાર. આપણે મિત્રો મધ્યકની ત્રણ રીત આપણે જોઈ ગયા. સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત એટલે બળ વિચલન રીત. આપણે મધ્યકના ત્રણ દાખલા જોઈ ગયા. એ ઉપરાંત આપણે એક નવીન દાખલો જોયો, અલગ દાખલો જોયો. કયો? તો કે સર, મધ્યકની ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે જોઈ ગયા, બરોબર ને? રેડી? જ્યારે ચેપ્ટર શરૂઆતની અંદર મેં તમને એક વસ્તુ કીધેલી આવી હતી, કઈ? કે આપણે આ ચેપ્ટરમાં ત્રણ શબ્દો યાદ રાખવાના અને ત્રણ શબ્દોના જ દાખલા હશે. ક્યાં ક્યાં? પહેલું મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકનું કામ આપણે પૂરું કરી દીધું. મધ્યકની ત્રણ રીત છે, ત્રણે ત્રણ રીતના દાખલા આપણે જોઈ ગયા. ઉપરાંત આપણે એની ખૂટતી આવૃત્તિનો દાખલો પણ જોઈ ગયા. તો મધ્યકનું કામ અહીંયા પૂરું. હવે આજે આપણે જે શીખવાના છીએ એ છે મધ્યસ્થ. શું? મધ્યસ્થ. આપણે આજે એનો દાખલો શીખીશું. મધ્યસ્થની ખાલી એક જ રીત છે. મધ્યકની ત્રણ રીત હતી, જ્યારે મધ્યસ્થની ખાલી કઈ રીત છે? એક જ રીત છે. મધ્યસ્થનો સંકેત થાય છે એમ યાદ કરો, x બાર એટલે કે મધ્યકનો સંકેત હતો ને, x બાર. મધ્યકનો સંકેત શું હતો? x બાર. એવી રીતે મધ્યસ્થનો સંકેત છે એમ. હવે વાત કરીએ એના સૂત્રની, બરાબર? તો મધ્યસ્થની એક જ રીત છે એટલે સૂત્ર પણ એક જ હશે. તો સૌથી પહેલા એનું સૂત્ર જોઈ લઈએ. રેડી? તો મધ્યસ્થનું સૂત્ર આ રીતનું છે. એમ મધ્યસ્થનો એકમ કેટલો કયો છે? એમ. એમ બરાબર એલ પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આ છે તે મધ્યસ્થનું સૂત્ર છે, બરાબર? શરૂઆત કરી આપણે સૂત્ર સમજી લેશું, દાખલો કરશું અને સૂત્ર ઓટોમેટિક સમજી જશે, બરાબર? શરૂઆત કરીએ. મધ્યસ્થમાં એક જ કોષ્ટકનું સમાવેશ થશે. કયું? સંચય આવૃત્તિ. એને કહેવાય CFI. શું કહેવાય? CFI. સંચય આવૃત્તિ કેના બદલ સાસુ CFI બદલ. હવે સંચય આવૃત્તિ એટલે શું? તો કે આ બધાનો સરવાળો અહીંયા કરવાનો. પણ કઈ રીતે? જોઈએ આપણે કઈ રીતે થશે. તો કે પહેલી આવૃત્તિ એટલે કે પહેલો FI એને મૂકવાનો, કે પછી શું કરવું જવાનું? ક્રોસમાં સરવાળો 13 અને 4 નો સરવાળો. 13 ને 4 કેટલા થશે? 17. અહીંયા મૂકવાનું. હવે 17 ને 3 નો સરવાળો, 17 ને 3 20, અહીંયા મૂકવાના 20. પછી 20 અને 5 નો સરવાળો, 20 ને 5 25. એવી રીતે 25 ને 5 નો સરવાળો, 25 ને 5 30. આ થઈ ગઈ સંચય આવૃત્તિ એટલે કે CFI. હવે કઈ રીતે? પહેલી આવૃત્તિ એમ ને, પછી ક્રોસમાં સરવાળા કરતા જવાના. આ બંનેનો સરવાળો એનો જવાબ અહીંયા, આ બંનેનો સરવાળો એનો જવાબ અહીંયા, આ બંનેનો સરવાળો એનો જવાબ અહીંયા. આ ક્લિયર? 13 એમ ને 13 ને 4 નો સરવાળો 17, 17 ને 3 નો સરવાળો 20, 20 ને 5 નો સરવાળો 25 અને 25 ને 5 નો સરવાળો 30. હવે જુઓ અહીંયા જે છેલ્લે જે આપણને જવાબ મળે છે ને 30, એ શું હોય છે? આ બધાનો સરવાળો જોઈએ છે, કારણ કે આપણે કહ્યું પણ શું? આ બધાનો સરવાળો જ કહ્યો. એટલે છેલ્લે જે CFI એટલે કે સંચય આવૃત્તિમાં છેલ્લી જે કિંમત હશે ને, એ શું હશે? આ બધાનો સરવાળો. હવે આ બધાનો સરવાળો એટલે કે આવૃત્તિના સરવાળાને આપણે મધ્યકમાં સ્ક્વેર દર્શાવે યાદ કરવો જોઈએ. હા, તો કે આપણે મધ્યકમાં FI ના સરવાળાને સિગ્મા FI તરીકે દર્શાવો, બરાબર ને? પણ મધ્યસ્થમાં આપણે FI નો સરવાળો એટલે કે 30 આ બધાનો સરવાળો લઈએ છે. જો આનો સરવાળો કરશો આ જ મળશે. 13 ને 4 17, 17 ને 3 20, 20 ને 5 25 ને 5 30. રેડી? તો મધ્યસ્થમાં આવૃત્તિના સરવાળાને n વડે દર્શાવે છે. કેના વડે? n વડે. એટલે સંચય આવૃત્તિમાં છેલ્લી જે સંખ્યા હશે ને, શું હશે? આ બધાનો સરવાળો એટલે કે n. n બરાબર કેટલા થશે? અહીંયા 30. આલું કામ ક્લિયર? આલું વસ્તુ શું કરવાનું? પહેલું કામ સંચય આવૃત્તિ મેળવવાની. કઈ રીતે સંચય આવૃત્તિ મેળવવાની? પહેલું એમને, પછી ક્રોસમાં સરવાળા, પછી સંચય આવૃત્તિમાં છેલ્લી જે વધશે ને, શું હશે? આ બધાનો સરવાળો. એટલે કેના વડે દર્શાવવાના? એન વડે. ક્લિયર?
પછી નું કામ છે આપણો n ના છેદ માં 2 મેળવવાના શું મેળવવાના n ના છેદ માં 2 તો n ના છેદ માં 2 એના લખેલા છે 30 30 ના છેદ માં 2 30 ના છેદ માં 2 લખેલા હશે 15 શું કરવાનું n મેળવવા પછી n ના છેદ માં 2 અને n ના અડધા મેળવવાના 30 ના અડધા કેટલા થાય 15 આ શું મેળવ્યું n ના છેદ માં 2 સર n ના છેદ માં 2 મેળવવાનું કામ શું દેખો એ સૂત્ર છે ઇથિને મગર મહત્વનું કામ શું છે તો કે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું મેળવવા માટે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે સર મધ્યસ્થ વર્ગ એટલે શું વર્ગ એ આપણે જોઈએ મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળશે n ના છેદ માં 2 ની કિંમત મેળવી એટલે 15 હવે આપણે ઈ જોવાનું કે સંખ્યાઓ t માં એટલે CFI માં 15 કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે 13 અને 17 ની વચ્ચે 15 આવશે તો કે હા તો પેલા ઈ બે જે મારા પાણા 13 અને 15 13 અને 17 13 અને 17 ની વચ્ચે 15 આવે છે બરાબર ને તો એ જોઈ લીધા પછી શું કરવાનું તો કે 13 અને 17 માં મોટી સંખ્યા કઈ છે 17 તો જે સંખ્યા મોટી છે એનો જે વર્ગ હોય ને તે વર્ગને કહેવાય મધ્યસ્થ વર્ગ કયો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30 નો ફરી સમ n ના છેદ માં 2 મેળવવાના n ના છેદ માં 2 ની કિંમત કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે જોવાનું તો કે n ના છેદ માં 2 મેળવ્યા 15 15 કઈ બે સંખ્યાની વચ્ચે આવશે 13 અને 17 ઈ બે ની વચ્ચે આવશે એમાંથી મોટી સંખ્યા લેવાની મોટી સંખ્યાનો જે વર્ગ હોય તે મધ્યસ્થ વર્ગ ક્લિયર આવે મધ્યસ્થ વર્ગ માંથી હવે આપણે આ સૂત્રમાં જે આપેલા છે ને L CF F આ બધું મળી જશે બરાબર ઓકે સરળતા કે છે L થી આપણે L મેળવ્યું L એટલે શું થશે તો કે મધ્યસ્થ વર્ગની નાની સંખ્યા અથવા તો અધ સીમા મધ્યસ્થ વર્ગની અધ સીમા અથવા તો પેલી જે સંખ્યા હોય ને તે 20 ઈ થશે L n ના છેદ માં 2 ની કિંમત આપણને મળી ગઈ છે કઈ છે 15 n ના છેદ માં 2 આપણી પાસે છે 15 પછી શું છે cf cf એટલે સંચાલકની થાય પણ કઈ સંચાલકની લેશો આપણી પાસે આ ઘણી બધી છે કઈ cf લેવાની તો કે મધ્યસ્થ વર્ગની જે સંચાલકની હોય ને એ લેવાની નહીં મધ્યસ્થ વર્ગની સંચાલકની નહીં કઈ એની ઉપરની સંચાલકની છે એને કહેવાય cf ફરીથી CF એટલે શું મધ્યસ્થ વર્ગની જે સંખ્યા હોતી હોય એની ઉપરની એટલે આપણા માટે CF પણ થશે 13 બરાબર પછી F F એટલે કે આવૃત્તિ કઈ આવૃત્તિ લેશો તો કે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય ને એ જ આપણો F એટલે 4 છે આપણા માટે શું કહેવાશે F અને H એટલે શું થાય મેં તમને કીધું તું વર્ગ લંબાઈ મધ્યક માં બેસી ગયા એ ચલ શું થાય વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ એટલે આ બે વચ્ચે સંખ્યા વચ્ચેનો ગેપ કેટલો છે તે આ બે વચ્ચે કેટલાનો ગેપ છે 10 નો આપણા માટે વર્ગ લંબાઈ થશે 10 આ બધાની કિંમત સૂત્રમાં મૂકી દેવાની સિમ્પલ ચલો શરૂ કરીએ m બરાબર જો આ કોષ્ટક જો ખાસ ધ્યાન રાખો કોષ્ટક આ છે બિંદુ છે m બરાબર l અને એ કેટલા છે 20 પ્લસ n ના છેદ માં 2 ની કિંમત n ના છેદ માં 2 ની કિંમત 15 માઈનસ cf cf કેટલા છે કે છેદ માં f f કેટલા છે 4 ગુણ્યા h h એટલે વર્ગ માં કેટલી છે 10 ચલો આનું સાદું ભાગ આપણે m બરાબર 20 અત્યારે એમને પહેલા આપણે આનું સાદું ભાગ પડે ચલો કરીએ સાદું 15 માઈનસ 2 15 માંથી સોરી 15 માઈનસ 13 15 માંથી 13 નીચે કેટલા આવશે 2 મોટા પર નિશાની પ્લસ છે તો આ પણ પ્લસ રહેશે 2 ના છેદ માં કેટલા છે 4 એને ગુણ્યા 10 રેડી આવ્યું ચલો હવે તો અહીંથી ઘણી બધી રીતે થઈ શકે તમે 2 અને 4 ના છેદ ઉડાડો 2 દૂ 4 1 ના છેદ માં 2 આવે પછી 2 ના 1 ના છેદ માં 2 ને 10 આવે છે તો 5 ચાલે બીજું આ બંને ગુણાકાર કરી નાખો અંશ અંશનો ગુણાકાર થાય
અપૂર્ણાંક સંખ્યા અને બીના છેદમાં 4 તે સંખ્યા થાય અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા સરવાળા બાદબાકી કઈ રીતે થાય આપણે 7માં ધોરણમાં આવે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અવકેમાં આવે 7માં ધોરણમાં તો અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થશે અંશનો અંશ આવી છેદનો છેદ અહીંયા ખાલી અંશ જ છે અંશનો અંશ એટલે થાય 10 ગુણ્યા 2 2 નો ગુણાકાર કરી નાખો પછી 4 એટલે ભાગાકાર કરો બરોબર આપણે એ કરીએ 10 અને 2 નો ગુણાકાર 10 ગુણ્યા 2 20 20 ના છેદમાં 4 ઓકે m બરાબર 20 પ્લસ 20 અને 4 નો છેદ ઉડે તો ઘાસ ઉડે ને ક્યાં 4 5 20 અને 4 4 કેન્સલ થઈ જશું 5 રેડી ચલો 20 પ્લસ 5 એટલે m બરાબર કેટલા થશે 20 ને 5 25 આ થઈ ગયો મધ્યસ્થ m બરાબર 25 રેડી સમજાય કે બધાને ફરી એકવાર જોઈ લઈએ પહેલા સમજાવવાનું સંખ્યા આવૃત્તિ કઈ રીતે મળે સંખ્યા આવૃત્તિ પહેલી આવૃત્તિ એમને પછી કોષમાં સરવાળા કરતા જવાના છે જે સંખ્યા આવૃત્તિ હોય શું હશે આવૃત્તિનો સરવાળો હશે એને કેના વડે દર્શાવશું આપણે n વડે પછીનું કામ મધ્યસ્થ વર્ગ મેળવવાનું મધ્યસ્થ વર્ગ કેમ મળે તો પેલા n ના છેદમાં 2 મેળવવાના એની જે કિંમત મળે સંખ્યા ઉતિમાં જોવાની કે કઈ બે સંખ્યા વચ્ચે n/2 મળે n/2 15 આવ્યા તો 15 કઈ બે સંખ્યા વચ્ચે હશે તો કે 13 અને 17 ની વચ્ચે 15 આવે બરાબર 14 15 16 અને 17 તો 15 કેની વચ્ચે આવે 13 અને 17 ની વચ્ચે તો ઈ બે સંખ્યા મળી કે પછી મોટી સંખ્યા જોવાની મોટી સંખ્યાનો વર્ગ યા તો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ મળી ગયા પછી સૂત્રના બધા એકમો મળી જાય 1 એટલે નાની સંખ્યા પહેલી સંખ્યા m/2 મળી ગયા છે 15 cf એટલે સંખ્યા આવૃત્તિ પણ કઈ મધ્યસ્થ વર્ગની ઉપર 13 f આવૃત્તિ કઈ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 4 એ એટલે વર્ગ લંબાઈ કઈ વર્ગ લંબાઈ તો કે આ બે વચ્ચેની ગેપ કેટલો છે એની વર્ગ લંબાઈ 10 થી 20 ની વચ્ચે કેટલા ગેપ આવશે 10 એની વર્ગ લંબાઈ આ બધાની કિંમત મૂકવાની સાદો ભાગો જવાબ આવી ગયો 25 રેડી તો આપણે આ દાખલા માટે કોણ મધ્યસ્થ મળી ગયો m બરાબર કેટલો આવ્યો જોઈ લો પછી આગળ વધીએ ચલો હવે બીજો દાખલો જે રીતે આપણે મધ્યક ગયા ને ત્યારે આપણે એક વસ્તુ કહી કઈ છે એટલે ખૂટતી આવૃત્તિ બરાબર ને આમાં પણ મધ્યસ્થમાં પણ એક ખૂટતી આવૃત્તિ છે એ મેળવવાની છે બે ખૂટતી આવૃત્તિ છે x અને y આ બંનેની કિંમત આપણે મેળવવાની છે હવે આપણે આપેલું શું છે આપણે દાખલા ધ્યાન રાખવા રાખવું છે કે 14.3 નો બીજો છે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 2 આપણને વર્ગના આવૃત્તિ આપેલી છે પ્લસમાં આપણને જે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ને ત્યારે જે શોધવા જે રીતનો દાખલો હોય આપેલી કઈ દાખલા તરીકે આપણે જ્યારે મધ્ય કહી દીધી ત્યારે આપણે મધ્યક આપેલું મધ્યસ્થનો દાખલો છે તો આપણે મધ્યસ્થ આપેલું છે અને બીજી વસ્તુ આપણને આપેલી છે જોઈએ અહીં એમ તમને આપેલું છે કુલ કરીને 60 લખેલા છે એનો મતલબ શું થયો તમને આ સિગ્મા fi એટલે n આપેલો છે એટલે બે વસ્તુ આપી દે જે સાપેલો છે અને n 60 આપેલા છે એટલે આ જે 60 છે ને તેની કિંમત છે તો કે n ની આ બે વસ્તુ આપેલી છે અને આપણે ખૂટતી આવૃત્તિ x અને y શોધવાના છે રીતમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે ને જે રીત આપણે મધ્યસ્થ મેળવવા માટે કઈ રીતે સેમ રીત અહીંયા પણ થાશે શરૂઆત કરીએ સંખ્યા આવૃત્તિ શોધવાની કઈ રીતે સંખ્યા ઉતી મળે યાદ સ્કી ગયા પેલી મેમના 5 છે એમને આવશે પછી ક્રોસ માં શું કરવું જવાનું સરવાળો આ બંને નો સરવાળો 5 + 1 અને અહીં તો 5 અને 1 નો કઈ જવાબ મળે ને અને 2 હોય તો આપણે લખત કે સર 5 અને 2 7 નવી સંખ્યા આવે 5 અને 1 નો કઈ સરવાળો થાય નહીં તો એમ એમ મળે હવે 20 સાથે સરવાળો તો સંખ્યા સંખ્યાનો સરવાળો લઈએ 5 અને 20 25 પ્લસ x એમને લઈએ આ બંનેનો સરવાળો 25 ને 15 40 x એમને લઈએ હવે 40 + x અને y નો સરવાળો તો જો 40 નો y સાથે સરવાળો થાય નહીં તો પ્લસ y છેલ્લે આપણે એમને લખી રાખવા પડે ખાલી 40 + x + y આને બરાબર હવે 40 અને 5 નો સરવાળો 45 + x + y એમ તો આ કેવું આપણે સંખ્યા આવૃત્તિનું કોષ્ટક રેડી હવે આપણે શું મેળવ્યું જ્યારે મધ્યસ્થ કરતા ત્યારે યાદ કરો આપણે મધ્યસ્થ વર્ગ મેળવ્યો બરાબર ને તો
તો મધ્યસ્થ પર અહીંયા અલગ રીતે મળશે અને સેલી રીતે મળી જશે. પહેલા આપણે શું કરતા તો કે આપણે n મળતા n/2 મેળવતા n/2 ની કિંમત આપણે જોતા CFI માં પણ અહીંયા સીધું અને સરળતાથી મળી જાય. કઈ રીતે તો કે આપણી પાસે મધ્યસ્થ છે 28.5 તમારે ખાલી જોવાનું કે 28.5 ક્યાં વર્ગમાં આવે 0 અને 10 ની વચ્ચે 28.5 આવે નહીં 10 અને 20 ની વચ્ચે 28.5 આવે નહીં 20 અને 30 ની વચ્ચે 28.5 આવે તો હા 20 અને 30 ની વચ્ચે 28.5 આવે તો ઈ જે વર્ગ થયો ને એ સીધો આપણો મધ્યસ્થ વર્ગ થઈ જાય. સમજાઈ ગયું? ખૂટતી આવતી વાળા દાખલામાં જ આવું થાય હો કારણ કે ત્યારે જ મધ્યસ્થ આપેલો હશે. શું કરવાનું? મધ્યસ્થ છે એ જોવાનું ક્યાં વર્ગમાં આવે 28.5 ક્યાં વર્ગમાં આવે એ જોવાનું. તો કે 20 અને 30 ની વચ્ચે તો 20 અને 30 છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. રેડી? હવે બધી કિંમત મળી જાય છે આપણે પહેલા મધ્યસ્થ દાખલામાં કરતા સેમ વસ્તુ અહીંયા થશે. બરાબર ને? એ પહેલા આપણે સૂત્ર લખી નાખીએ. મધ્યસ્થનું સૂત્ર લખી નાખીએ. એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સીએફ છેદમાં બે ગુણ્યા એચ. ચલો સૂત્ર પ્રમાણે બધાની કિંમત લખતા જઈએ. સૌથી પહેલા એલ એટલે શું કહેવાય? કીધું તું મધ્યસ્થની પહેલી સંખ્યા અથવા તો નાની સંખ્યા અધસીમા એમ કહેવાય 20. પછી n/2 n/2 આપણે મેં એક વાર નથી મળી લીધી ના છેદમાં 2 ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2 60 ના છેદમાં 2 એટલે 30 આ મેળવી n ના છેદમાં 2 ક્લિયર. હવે CF CF એટલે સંચયાવૃત્તિ લખવાની હોય કઈ સંચયાવૃત્તિ? મધ્યસ્થ સંચયાવૃત્તિ છે ને એની ઉપરની. મધ્યસ્થ સંચયાવૃત્તિ 25 + x એની ઉપરની સંચયાવૃત્તિ કઈ છે? 5 + x અહીંયા આવશે 5 + x બરાબર છે. એના પછી f f એટલે આવૃત્તિ પણ સાહેબ કઈ આવૃત્તિ લેવાની? તો કે મધ્યસ્થની જે આવૃત્તિ છે તે મધ્યસ્થની કઈ આવૃત્તિ છે? 20 એ આપણી થશે આવૃત્તિ f 20. h એટલે વર્ગલંબાઈ વર્ગલંબાઈ કેટલી સાબે હોય છે? 10 ની 0 થી 10 સુધી કેટલી સંખ્યાનો ગેપ આવે 10 ની આપણા માટે વર્ગલંબાઈ થશે 10. સમજાઈ ગયું? તો આ બધાની કિંમત આપણે એમ શું એમ આપેલા છે એમની કિંમત પણ અહીંયા મૂકી દઈએ. ઓકે ચલો શરૂઆત કરી. એમની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 28.5 બરાબર એમ કેટલા આવ્યા? 20 પ્લસ એમના છેદમાં બે ની કિંમત 30 માઇનસ સીએફ કેટલા છે? સીએફ 5 પ્લસ એક્સ. ત્યાં રાખજો માઇનસ પછી આપણે બે પદ મૂકવાના છે 5 પ્લસ એક્સ. તો માઇનસ પછી જ્યારે બે પદ આવે આમ તો દરેક ત્યાં જ રાખવાનું. માઇનસ પછી કોઈ પણ પદની કિંમત મૂકો માઇનસ પછી કાઉસ રાખો ફરજિયાત એટલે ભૂલ ના બને. બરાબર? એટલે માઇનસ પછી કાઉસમાં 5 + x CFની કિંમત f છેદમાં f એ ફરકેલા છે 20 ગુણ્યા h એટલે 10. બરાબર? એ છેદ ઉડે 10 ગુણ્યા 2 એટલે 20 થઈ જાય. ચલો હવે આગળ હવે સમજશું આ 20 ને બરાબરની આ બાજુ લઈ આવશે તો અહીં 28.5 છે પ્લસ 20 બરાબર અહીં આવી જશે. કેવું થઈ જશે? માઇનસ. અહીંયા 20 ની આગળ કોઈ નિશાની લખ્યો લખે હોય પ્લસ હોય પ્લસ 20 બરાબર અહીં આવી જશે. કેવું થઈ જાય? માઇનસ. ચલો બરાબર પ્લસ અહીંયા પ્લસ લખવાની જરૂર નહીં. 30 માઇનસ. હવે જો કાઉસ છોડશો ને તો બે ની નિશાની બદલી જાય. 5 કાઉસ ની અંદર જોવું જે બોલું છું ને કાઉસ ની અંદર જોવાનું 5 ની અંદર 5 ની આગળ કાઉસ ની અંદર કઈ નિશાની છે? એક જ નિશાની. તો કઈ હોય? પ્લસ. કાઉસ છોડો 12 માઈનસ હોય તો પ્લસ છે એ બદલીને માઈનસ થઈ જાય માઈનસ 5. એવી રીતે x ની નિશાની પણ બદલી જાય માઈનસ x. સમજાય છે? જે બોલું છું અહીં કાઉસ છોડો અને 12 માઈનસ હોય તો માઇનસ હોય કાઉસ છોડો તો કાઉસની અંદર રહેલા પદની નિશાની બદલી જાય. ચલો અહીંયા ગુણ્યા એક આપે એમ પહેલાં લખવાની જરૂર છે નહીં. છેદમાં શું લીધા? 2. ચલો 28.5 માઇનસ 20 28.5 માંથી
માઈનસ 20 જશે તો કેટલા વધશે જો ખાસ ધ્યાન રાખો પણ બાદબાકી ખબર ના પડે તો બાદબાકી કરો ને ત્યારે પોઈન્ટ ની નીચે પોઈન્ટ રાખવાનું બીજી વસ્તુ કોઈ સંખ્યા છે એની પાસે કોઈ પોઈન્ટ નથી એ સંખ્યા કે સમજી પોઈન્ટ પહેલાની સંખ્યા કઈ પોઈન્ટ પહેલાની સંખ્યા 28.5 માંથી 20 બાદ કરશો ને તમે એ રીતે તમારો જવાબ આવશે 8.5 આ રીતે 28.5 માંથી 20 બાદ કરશો તો તમારો જવાબ આવશે 8.5 બરાબર 30 માંથી 5 ની બાદબાકી કરી કેટલા આવશે 25 માઈનસ x mm છેદમાં 2 સમજાય ગયું ચલો હવે x જોઈએ છે તો x સિવાયની આ બે સંખ્યા બરાબર ની બાજુ લેવાશે પેલા કોણ આવશે છેદ વાર આખાયના છેદમાં જે હોય ને પેલા આવે આખાયના છેદમાં બે છે એ બરાબર ની આ બાજુ પેલા આવશે આ બાજુ છેદમાં લેકો ભાગાકારમાં છે આ બાજુ આવશે તો કોણ આવે 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઈનસ x એમને જો 8.5 ગુણ્યા 2 એટલે 8.5 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 70 રેડી 70 બરાબર 25 માઈનસ x x સ્ક્વેર એટલે ઈ સિવાયની સંખ્યા બરાબર ની બીજી બાજુ લઈ આવો તો 25 છે બરાબર ની આ બાજુ આવશે હવે 25 અહીં કેવા છે તો કે કાઈ નિશાની નથી એટલે 10 માં પ્લસ 25 બરાબર ની આ બાજુ આવશે કેવા થઈ જશે હા માઈનસ તો જો અહીં 70 છે પ્લસ 25 આ બાજુ આવશે થઈ જશે માઈનસ 70 માઈનસ 25 આ બાજુ શું છે બરાબર ની આ બાજુ ખાલી માઈનસ x બરાબર ને સમજાય છે ચલો 25 માંથી 70 જશે કેટલા આવશે 8 મોટા પરની નિશાની માઈનસ બરાબર માઈનસ x બે બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય પ્લસ થઈ જાય તો આપણો જવાબ શું આવે x બરાબર 8 તો આપણે x મળી જાય જો રેડી x મળી જાય x ની કિંમત કેટલી આવી 8 હવે શું મેળવવાનું છે y કઈ રીતે મળશે તો સૌ સેલું કઈ રીતે ઓકે n આપણને આપેલા છે 60 અને આ બધાનો સરવાળો n જેવો થયો n ની જગ્યાએ આપણે મૂકી શકીએ n બરાબર 60 માં n ની જગ્યાએ આપણે આ મૂકશું બરાબર જો n બરાબર 60 આપણ આપેલા છે n ની જગ્યાએ શું 45 + x + y n ની જગ્યાએ 45 + x + y બરાબર 60 ચલો 45 એમ x આપણને મળી ગયા 8 + y બરાબર 60 જો 45 + 8 એટલે 53 + y બરાબર 60 y જોઈએ છે તો 53 ની બીજી બાજુ આવવા દો 53 + છે બરાબર ની બીજી બાજુ જશે કેવા આવશે માઈનસ 60 માઈનસ 53 ચલો 60 માંથી 53 જશે કેટલા આવશે 7 આ મળી ગઈ y ની કિંમત 7 સમજાઈ ગયું રેડી જોઈ લો બાકીનું આવતા લેક્ચરમાં આપણે જોશું